આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 5 ચેપ્ટર નંબર 6 જેની અંદર પ્રશ્ન નંબર છે 4 કે નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડો. તો ગુણાકાર તો આપને ખબર છે કે ગુણાકાર કરીને આપણે કોઈ પણ સંખ્યા મળી શકે, પણ અવિભાજ્ય અવયવો, અવિભાજ્ય અવયવો અને પેલા પણ આના અવિભાજ્ય સંખ્યા એટલે શું આપને ખબર છે. હવે અવિભાજ્ય અવયવોની વાત કરી છે તો અવિભાજ્ય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવી શકે કે જે સંખ્યા એક વડે ભાગી શકાતી હોય અને એ જ સંખ્યા પોતે સંખ્યા વડે ભગાતી હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો હવે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તે આપણે જોઈ લઈએ. તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 23, 29, 31 વગેરે જેવી 1 થી 100 સુધીના આંકડામાં ઘણી બધી સંખ્યાઓ આપણે મળી શકે છે કે આ સંખ્યા ઊંચી સંખ્યા જે સંખ્યા આપણે લઈએ એ જ સંખ્યા વડે ભાગાકાર એનો થઈ શકે. 13 લઈએ તો 13 નો 13 વડે જ ભાગાકાર કરવો પડે તો જ એનો આન્સર આવે. 23 લઈએ તો 23 નો 23 વડે જ ભાગાકાર કરવો પડે તો જ એનો આન્સર આવે. બીજા એક ઘડિયા વડે ભાગી શકાતી નથી તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં છે. તો આની અંદર આવી આ બધી સંખ્યાઓનો ગુણાકાર મળશે. તો જ્યાં સુધી ને આવા પ્રકારની સંખ્યા આપણને ન મળી જાય, 2, 3, 5, 7, 11, 13, 17, 23 વગેરે જેવી અવિભાજ્ય સંખ્યા એ પાછળ કઈ પ્રોસેસમાં હોવી જોઈએ, કઈ ક્રિયામાં હોવી જોઈએ, ગુણાકાર વાળી ક્રિયામાં. ઓકે, તો આવા પ્રકારની જે સંખ્યા જે જવાબ મળે છે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકારની ક્રિયામાં જે જવાબ મળશે તેને આપણે અવિભાજ્ય અવયવો કહીશું. તો સૌથી પહેલું એક ઉદાહરણ આપેલું છે તે જોવાનું છે. સ્વાધ્યાય પોથીની અંદર સૌથી પહેલું ઉદાહરણ આપેલું છે 28. આપણને આપેલું છે, આવડું આ પહેલું ઉદાહરણ છે. તો 28 છે એ જોવાનું. 28 ને 2 વડે ભાગી શકશું તો કે હા 14 2 28 થશે. એટલે કે 2 એની અંદર શું આવ્યું, 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો 2 અવિભાજ્ય આવ્યા ગુણ્યા 14 વિભાજ્ય સંખ્યા છે. શું કામ, કેમ કે 14 ના હજી આપણે ભાગ પાડી શકશું તો આ 2 એમનેમ લખી નાખવાના 2. હવે 14 ના ભાગ પાડો ગુણાકારની નિશાની એમનેમ. હવે તમે જોવું છે 14 ના આપણે શું ભાગ પાડશું તો 2 વડે ભાગાકાર થાય 14 નો. તો કે હા 2 7 14 થાય. તો 14 ના અહીંયા 2 અવયવો મળશે, 2 અને 7. તો 28 ના અવિભાજ્ય અવયવ આપણે શું મળે છે, 2 × 2 × 7. તમે આ બધી સંખ્યાનો ગુણાકાર કરશો એટલે જવાબમાં આપણે શું મળી જશે, ફરીથી 28. 7 × 2 = 14, 14 × 2 = 28 જે આપણે રકમમાં છે તે જ આવી ગયું. તો દોસ્તો આવી રીતે અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ બધા જ અવયવો પડેલા છે 2 × 2 × 7 એટલે કે 2, 2 અને 7 આ બધા અવયવો કેવા છે, અવિભાજ્ય. સંખ્યા અવિભાજ્ય છે એટલે ગુણાકારની ક્રિયામાં છે એટલે અવયવો કહેવામાં આવે છે. તો આ જ રીતે આપણે દરેક દાખલાની અંદર અવિભાજ્ય અવયવો પાડવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ની પહેલી રકમ છે કે 24. શું છે, 24. તો 24 ના અવયવ પાડીએ. તો 24 ના 2 ભાગ પાડીશું તો કેટલા પડશે, 12 × 2 = 24 એટલે કે 2 × 24 2 × 12 12 × 2 કેટલા મળશે, 24. હવે 2 છે અવિભાજ્ય સંખ્યા છે એટલે 2 વડે જ 2 ને ભાગી શકાય એની સિવાયને, એટલે કે 2 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ એ લખી નાખો એમનો ગુણાકારમાં. હવે 12 છે એ વિભાજ્ય સંખ્યા છે એટલે કે આને આ બીજા ઘડિયા વડે ભાગી શકાય. 12 ના 2 ભાગ પડશે તો કે આ 6 × 2 = 12 પડશે. તો 2 × 6 અહીં 12 ના આપણે 2 ભાગ પાડ્યા, 6 × 2 = 12 2 × 2 હવે એમનેમ રહેશે ગુણાકારમાં. આ ગુણાકારની નિશાની એમ 6 ના ભાગ પડશે, હજી શું પડશે, 3 × 2 = 6 અથવા તો 2 × 3 = 6. તો 24 ના અવિભાજ્ય અવયવ આપણને શું મળે છે, 2 × 2 × 2 × 3 આ 24 ના અવિભાજ્ય આપણને મળી ગયા છે જે આપણો ફાઇનલ આન્સર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 નો બીજો દાખલો આપણને 32 એવી રકમ આપેલું છે. શું આપેલું છે, 32.
તો 32ના અવિભાજ્ય અવયવ તો જોવાનું 32ને 2 વડે ભાગી શકીએ છીએ તો કે હા 32ને 2 વડે ભાગી શકીએ છીએ 16 દુ 32 થશે એટલે કે 2 ગુણ્યા 16 થઈ ગયું 16 દુ આપણને શું મળે છે 32 હવે 2 છે અવિભાજ્ય સંખ્યા છે 16 વિભાજ્ય સંખ્યા 16 ના આપણે ભાગ પાડી શકીએ ભાઈ 16 ના 2 ભાગ પાડીએ તો કેટલા થશે 8 8 ના 8 2 16 આ 2 છે એમને ગુણાકારમાં 16 ના 2 ભાગ પાડીએ એટલે 2 8 16 મળશે હવે આ બંને 2 અને 2 ઈ બંને તો અવિભાજ્ય સંખ્યા છે 4 છે વિભાજ્ય સંખ્યા છે તો 8 છે સોરી દોસ્તો 4 ની 8 છે ઈ વિભાજ્ય સંખ્યા છે તો 8 ના હજી તમે 2 ભાગ પાડી શકશો તો કે 2 ગુણ્યા 2 8 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 4 પડશે 4 2 8 થઈ જાય ત્યારબાદ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ઈ તો 3 વખત 2 એમ નામ રહેશે ગુણાકારમાં 4 ના હજી 2 ભાગ પડશે 2 ગુણ્યા 2 તો હવે તમે જોઈ શકો છો દોસ્તો કે બધી જ સંખ્યાઓ છે અવિભાજ્ય આવી ગઈ છે તો હવે આપણે આગળ એના અવયવ પાડી શકશું નહીં તો આ જે જવાબ આવ્યો છે આપણો ફાઇનલ આન્સર થશે કે 32ના ગુણાકારની રીતમાં અવિભાજ્ય અવયવ આપણને શું મળે છે 5 વખત બગડાનો ગુણાકાર તો આ છે ફાઇનલ આન્સર થશે ત્યારબાદ દાખલા નંબર 3 જે આપણી રકમ છે 36 હવે 36 છે દોસ્તો 36 ના 2 ભાગ પાડો તો કયા ઘડિયામાં 36 આવશે તો કે 18 2 36 એટલે કે 2 ગુણ્યા 18 ત્યારબાદ 18 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે એમના ગુણાકારમાં 18 વિભાજ્ય સંખ્યા છે 2 વડે ભાગ પાડો તો 2 9 18 થશે 18ના 2 ભાગ પાડ્યા શું બેટા 9 2 18 તો 2 9 18 ત્યારબાદ 2 ગુણ્યા 2 એમ લખી નાખીએ કેમ કે અવિભાજ્ય સંખ્યા છે 9 છે એ વિભાજ્ય સંખ્યા છે તો એના હજી ભાગ પડશે 2 વડે ભાગી શકશું 9 ને તો કે 2 4 8 2 5 10 તો 2 ના ઘડિયામાં 9 નથી આવતા 3 ના ઘડિયામાં આવે છે 3 પણ 3 છે એ શું છે અવિભાજ્ય સંખ્યા છે 3 વડે જોઈએ કે 3 3 9 મળે છે એટલે 9 ના 2 અવયવ શું મળ્યા છે 3 ગુણ્યા 3 તો 36 ના આપણને અવયવ શું મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આજે આપણો ફાઇનલ આન્સર થશે 36ના અવિભાજ્ય અવયવ ત્યારબાદ દાખલા નંબર ચાર છે 40 એની રકમ શું આપેલી છે આપણને 40 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે તો 40 છે 40 ના 2 વડે તમે ભાગી શકો છો તો કે હા એકમનો અંક શું છે 0 એકમનો અંક બેકી સંખ્યામાં આવતો હોય દોસ્તો ખાસ કરીને યાદ રાખજો જો બેકી સંખ્યામાં એકમનો અંક બેકી સંખ્યા આવતો હોય તો એને આપણે 2 વડે હંમેશા ભાગી શકીએ છીએ એકમના અંકમાં કયા કયા આંકડા આવે છે તો કે 0 જો 0 આવતો હોય તો 2 વડે ભાગી શકીએ 2 આવતા હોય તો ભાગી શકીએ 4 આવતા હોય તો 2 વડે ભાગી શકીએ 6 આવતા હોય તો 2 વડે ભાગી શકીએ 6 8 આવતા હોય તો પણ 2 વડે ભાગી શકીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો 8 4 2 6 0 આ બધા જ આંકડાઓ છે એ 2 ના ઘડિયાની અંદર આવેલા છે તમે 2 નું ઘડિયું બોલશો એટલે જે આ એકમના સ્થાનવાળા જે આંકડાઓ છે એ 2 ના ઘડિયાની અંદર આવતા આંકડાઓ છે તો એનો મિનિંગ એમ થયો કે એ સંખ્યા આપણે 2 વડે ભાગી શકતા હોય તો 40 આપણે 2 વડે ભાગી શકીએ તો 40 નો 2 વડે ભાગાકાર કરીએ તો 2 ગુણ્યા 20 મળશે 20 2 40 થઈ જશે હવે અવયવ પાડીએ તો 2 એમનેમ ગુણ્યા 20 છે 20 ને 2 વડે ભાગાકાર કરો તો 2 ગુણ્યા 10 મળશે 2 ગુણ્યા 2 એમનેમ હવે અહીંયા 10 ના 2 ભાગ પાડો તો 2 5 10 2 ગુણ્યા 5 તો 5 પણ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે 40 ના અવિભાજ્ય અવયવ શું મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 તો આપણો ફાઇનલ આન્સર થશે ત્યારબાદ છે દાખલા નંબર 5 જેની રકમ છે 52 કેટલી છે 52 તો પ્રશ્ન નંબર 5 ની રકમ છે 52 52 નો એકમનો અંક શું છે 2 છે તો એનો અર્થ એવો થયો કે બેકી સંખ્યા છે તો આનો 2 વડે ભાગ પાડી શકશું તો 2 વડે ભાગાકાર કરશો તો કેટલા મળશે જવાબમાં 26 26 2 52 થશે તો 2 ગુણ્યા 26 લખી શકીએ 2 ગુણ્યા 26 તો 2 ગુણ્યા 26 હવે 26 ના 2 ભાગ પાડી શકીએ તો એકમનો અંક શું છે 6 તો કે હા 13 2 26 મળશે તો 2 ગુણ્યા 13 2 અવિભાજ્ય સંખ્યા આ પણ 2 અવિભાજ્ય સંખ્યા 13 પણ અવિભાજ્ય સંખ્યા છે અહીં દોસ્તો તમે જોઈ શકો 13 શું છે
अविभाज्य संख्या है। तो तेर नो तेर वडे भागाकार करी शके, बीजी कोई संख्या वडे करी शकता नथी। तो बावन ना आपणने अविभाज्य अवयव कया कया मळेला छे, बे गुणिया तेर। तो आ प्रश्न नंबर चार ना आपणे एक उदाहरण अने एनी अंदर आवता पांच दाखलाओ जोयेला छे। तो दोस्तों आवी रीतना आपणे दरेक गुणाकारनी रीतमां अविभाज्य अवयव के, तो आ रीतथी आपणे दाखला गणवाना थशे। थैंक यू दोस्तों।